સુરત જિલ્લામાંથી ફરીવાર ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડ્યું છે કિમ પોલીસે બોલાવ જીઆરડીસી માં રેડ કરી શુદ્ધ દેશી ઘી બનાવટી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનો જથ્થો સીઝ કરી એફએસએલમાં તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડ નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લિકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે કેટલાક બે નંબરિયાઓ પૈસા થોડા પૈસા વધુ કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે જોકે આ બે નંબરિયાઓની મેલી ધૂળી વધુ ટકી નથી શકતી કારણ કે પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે આ દ્રશ્ય સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ જીઆઈડીસીના છે જ્યાં કિમ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી જીઆઈડીસીની એક ફેક્ટરીમાં છાપો મારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દા માલ મળી આવ્યો હતો ફેક્ટરીની અંદરથી મસ મોટી બે ટાંકીઓ મળી આવી હતી એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું જેમાં દાલડા ઘી વનસ્પતિ ઓઇલ સોયાબીન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું બોલાવ ગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ચાલતું હોય તપાસ કરતા સદર જગ્યાએ શંકાસ્પદ ઘી બનાવવાનું જણાય આવેલ હોય જે અંગે ફૂડ સેફ્ટીના અધિકારીઓને બોલાવી ઘીના શંકાસ્પદ નમૂના વધુ તપાસને અર્થે કબ્જે કરવામાં આવેલ અને જે તે સ્થળે મળી આવેલ સાધનો તથા ઘી વપરાશ માટેના અન્ય સરસામાન જેની કિંમત કુલ રૂપિયા છ લાખ એક હજાર સાતસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ફેક્ટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા જે બોટલો પર સારાંઉન્શ ગાયનું શુદ્ધ ઘી અનમોલ રત્ન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે આના માત્ર નાની મોટી બોટલો નહીં પરંતુ નાના પાઉચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીના સેમ્પલોને લેબમાં પ્રશિક્ષણ અર્થે લઈ જવાયા છે